કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ભાઈઓ તથા બહેનો તમે બધા મજામાં મજામાં જ છે રહેવાનું તો પ્રધાનમંત્રી ગામ સડક યોજના વિશેની માહિતી તો મિત્રો તમે પહેલી વખત આવ્યો તો જે લાલ કલરનું નું બટન હશે સબસ્ક્રાઈબર તો ફ્રી છે અને બાજુમાં ના નોંધા બેલ હશે તેના પર ક્લિક કરશો એટલે ડેલી મારા વિડીયોની માહિતી તમને

પ્રધાનમંત્રી સડક ગામ સડક યોજના ટુ જે રાજ્યોમાં પ્રધાનમંત્રી ગામ સડક યોજના એક મુજબ મળવાપાત્ર જોડાણની સો ટકા મંજૂરી મેળવી લેવામાં આવી હોય તેવા રાજ્યોના હતાયાત રોડ નેટવર્ક પૈકી માર્ગદર્શિકા મુજબના માર્કિંગને પાત્રતા આવતા પસંદગીના ગ્રામ અને અન્ય જિલ્લામાં માર્ગોને જોડીને બનતા થ્રુ રૂટને

એક હજાર ત્રણસો ને ચોસઠ પોઈન્ટ સડસઠ કરોડની કિંમતે આવરી લેવામાં આવ્યા છે જે પૈકી ત્રણ હજાર એકસઠ પરાઓની જોડાણ પાંચ હજાર બસો બાર પોઈન્ટ ત્રીસ કિલોમીટર રસ્તાઓના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે ઉપરાંત કુલ મેળવી લેવામાં આવી છે જે પૈકી રૂપિયા છ હજાર ત્રેસઠ પોઈન્ટ સુડતાલીસ કિલોમીટર લંબાઈના રસ્તાઓની સુધારણા પૂર્ણ કરવામાં આવ્યા છે ત્યાર પછી અમલીકરણની કરતી કચેરી કઈ કઈ છે તેમના એજન્સી કઈ કઈ છે આ યોજનાની અમલીકરણ માર્ગ અને મકાન પંચાયત વિભાગ હેઠળની કચેરી મારફતે અમલીકરણ કરવામાં આવે છે તથા રાજ્ય કક્ષાએ સમીક્ષા ગુજરાત સ્ટેટ રૂલ રૂરલ રોડ ડેવલપમેન્ટ એજન્સી માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા કરવામાં આવે છે અન્ય શરતો કઈ કઈ છે તેની અંદર અન્ય શરતો તો જમીન ઉપલબંધ કરાવવાની જવાબ જવાબદારી રાજ્ય સરકારની છે બે નંબર મજૂર કરેલ રકમને ઉપરનું નાણાકીય ભારણ જેમ કે ટેકર પ્રીમિયમ સ્ટાર રેટ એક્સ્ટ્રા સ્ટાર જેવી રકમ વગેરે રાજ્ય સરકાર ભોગવાની હોય છે ત્યારબાદ ત્રણ નંબર નવેમ્બર બે હજાર પંદરના પરિપત્રથી ભારત સરકારે એક ચાર બે હજાર પંદરથી અમલમાં આવે તે રીતે યોજનાની ફંડિંગ પેટમના સાઠ કેન્દ્ર કેન્દ્ર રાજ્યનો ફેરફાર કરવામાં સરકાર રાજ્ય સરકાર તેને મળવાપાત્ર છે તો કેવો લાગ્યો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખુશ રહો મિત્રો આજુબાજુ સાફ સફાઈ રાખવી સ્વચ્છ ભારત જય હિન્દ વંદે માતરમ ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ